नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। આજથી અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ઉદ્ઘાટન કર્યું। બે વર્ષ બાદ અમદાવાદના ફ્લાવર શો યોજાઈ રહ્યો છે। ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી કારમાં લટાર મારી હતી। આ કારને પણ ફૂલોથી શણગારવામાં આવી હતી। આ વર્ષે ફ્લાવર શો આઝાદી કા અમૃત મહોત્સવ અને G20ની થીમ ઉપર આધારિત હશે। સવારે 10થી રાત્રિના 10 કલાક સુધીના સમય ફ્લાવર શો માટે નક્કી કરવામાં આવ્યો છે। 35 લાખના ખર્ચથી શરૂ કરવામાં આવેલ ફ્લાવર શો પાછળ આ વર્ષે 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। અંદાજે 10 લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લેશે। અલગ અલગ 20 સ્થળે સેલ્ફી પોઈન્ટ સાથે યોજાનાર ફ્લાવર શોમાં પહોંચનાર તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત કરાયું છે। 12 વર્ષથી ઉપરની વયના લોકો માટે ટિકિટનો દર 30 રૂપિયા રાખવામાં આવ્યો છે। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ અલકાબેન ક્ષત્રિય, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી મુકેશભાઈ દેસાઈ, ભચાભાઈ આહિર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, તેમજ પ્રદેશ અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, સેલ્ફ ફ્રન્ટલના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા તાલુકા શહેરના ચૂંટાયેલા સદસ્યો, ઉમેદવારો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના નારણપુરા સ્થિત જયમંગલ BRTS બસ સ્ટેશન નજીક આવેલ મોદી આઈ કેર નામની હોસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં 2 લોકોના મોત થયા છે। આજે રાત્રે 3 વાગે આગ લાગવાના અહેવાલ છે। હાલ આગ લાગ પર આગ કાબુ મેળવી લેવાય છે। સવારે 3 વાગે લાગેલી આગની માહિતી સવારે 10:30 કલાકે ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી। આ ઘટનામાં પતિ પત્નીના મોત થયા હોવાની ફાયર વિભાગ પાસે પ્રાથમિક માહિતી છે। પતિ પત્ની સિક્યુરિટી ગાર્ડ હોવાની પ્રાથમિક માહિતી છે। ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે આગની જ્વાળાઓ નહીં પરંતુ ધુમાડા જોવા મળ્યા હતા। પહેલા જઈને જોતા પલંગ પર એક પુરુષ અને મહિલા મૃત હાલતમાં મળ્યા હતા। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે, ત્યાં બીજી બાજુ કોંગ્રેસના ઘરમાં જ ભડકો થઈ રહ્યો છે। આ સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રી અશોક ગેહલોતને હટાવીને સચિન પાયલોટને આગામી 1-2 દિવસમાં મુખ્યમંત્રીના તાજ પહેરાવી શકે છે, તેવા અહેવાલો સૂત્ર દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ કરી રહ્યું છે વર્ષ 2023 માટે ભરતી, પગાર, પોસ્ટ સહિતની વિગતો ગુજરાત હાઉસિંગ બોર્ડ લઈ આવી છે। નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક। ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ તાજેતરમાં 85 ડેટા એન્ટ્રી ઓપરેટરની વર્ષ 2023 માટે કરાર આધારિત ભરતી બહાર પડી છે। લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા અરજી કરી શકે છે। આ માટેની તમામ શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી નીચે મુજબ છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ ડીસા શહેરમાં અને હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે અને જ્યાં નજર કરો ત્યાં સ્થાનિક પાલિકાના સત્તાધીશોના આશીર્વાદથી દબાણકારો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ગેરકાયદેસર રીતે દબાણો કરી બેસી ગયા છે, જેને લઈને આ હાઈવે પર અને શહેરના ભરચક વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। ત્યારે ડીસા ગાયત્રી મંદિર સામે ગ્રીનહાઉસ શોપિંગ સેન્ટરના તબીબો સહિત વેપારીઓ દ્વારા શોપિંગ નીચે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 2 વાર લિખિતમાં નેશનલ હાઈવે ઓથોરિટી સહિત જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર સાથે ડીસા વહીવટી તંત્રને લિખિતમાં રજૂઆત કરી હતી।